કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? મારું નામ છે વિરલ વડગામા. હું સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સમાં ગણિત વિષયનો અભ્યાસ કરાવું છું. આપણે ધોરણ 11ની અંદર ચેપ્ટર 1 ગણ, જેને ઇંગ્લિશમાં સેટ તરીકે ઓળખવામાં આવે છે, એનો આપણે અભ્યાસ શરૂ કરીશું. મિત્રો, આ ચેપ્ટર છે તમે ધોરણ 8 અને ધોરણ 9માં ખૂબ જ સરસ રીતે તમે ભણી ગયા છો અને ખૂબ જ એવો સારો પરિચય તમને આના વિશેનો છે. હવે આપણે આ ચેપ્ટરને થોડોક 11 સાયન્સની અંદર ડીપમાં અભ્યાસ કરીશું. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આપને ખૂબ ખૂબ અભિનંદન. 11 સાયન્સમાં સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં એડમિશન લીધું, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. હવે વિદ્યાર્થી મિત્રો, જનરલી 11-12 સાયન્સની અંદર એક જુસ્સાથી કામ કરવું પડતું હોય છે. એક અંદર તમારે એક શક્તિનો ખૂબ જ ભરપૂર સ્ત્રોત ઊભો કરી અને તમામ શક્તિ છે તમારે આની પાછળ લગાવી દેવાની હોય છે. અત્યારે આપણે રૂબરૂ નથી મળી શકતા, કારણ કે આ કોરોના રૂપી વૈશ્વિક મહામારી ચાલી રહી છે, બરાબર છે? શાળા કોલેજો તમામ બંધ છે અને હજુ બંધ રહેવાના છે, બરાબર છે? એટલા માટે આપણે આ વિડીયો લેક્ચરના માધ્યમથી એકબીજા સાથે આવીએ છીએ. હું તમને નથી જોઈ શકતો, બરાબર છે? તમે મને જોઈ શકવાના છો. તો આ એક ટેકનોલોજીના માધ્યમથી આપણે મળીએ છીએ અને આપણું આ અગત્યના 2 વર્ષો હોય છે, એનો સમય ખરાબ ન થાય, બરાબર છે? બીજી રીતે ન વેડપતા આપણે એનો સદુપયોગ કરી અને આપણે આ અભ્યાસ ચાલુ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ગણ છે ને, આ શબ્દ ખૂબ જ જૂનો છે, બરાબર છે? તો કે કેટલો જૂનો છે? તો કે ગણપતિમાં ગણ આવતું, બરાબર છે? ગણપતિ એમાં પણ ગણ છે, બરાબર છે? કે કૈલાસ પર્વત ઉપર રહેતા વિવિધ પશુઓનો અથવા વિવિધ જે સમુદાયો છે, બરાબર છે, એના સમૂહ, એને આપણે ગણપતિ તરીકે ઓળખીએ છીએ. હવે ગણ ચેપ્ટર છે એનો સાદો ખ્યાલ તમે 8મા ધોરણમાં લીધો, એનાથી સહેજ આગળ તમે વધ્યા 9મા ધોરણમાં આવ્યા, 9મા ધોરણમાં પણ એનો ઉપયોગ તમે જાણ્યો છે. મિત્રો, તમને એક પ્રશ્ન થવો જોઈએ કે ગણ ચેપ્ટર છે તો હજી કેમ 11 સાયન્સમાં ભણાવવામાં આવે છે? તો કે 11 સાયન્સની અંદર સાયન્સના અમુક જે ચેપ્ટર્સો છે, બરાબર, એ ચેપ્ટરની અંદર આ ગણ થિયરી છે એ ખૂબ જ અગત્યની છે. કારણ કે ગણ થિયરી ઉપર અમુક ચેપ્ટરો ચાલે છે. બીજું જ ચેપ્ટર આવશે સંબંધ અને વિધેય. સંબંધ અને વિધેય પ્યોરલી ગણના સિદ્ધાંતને અનુસરે છે. પછી એક સંભાવના તમે ભણી ગયા છો, એ સંભાવના ચેપ્ટર પણ પ્યોરલી ગણને જ અનુસરે છે. કારણ કે ગણ પરના આ અલગ અલગ પ્રકારો છે, એના ઉપરની પ્રોસેસો કરી અને આ વિધેયો બનાવવામાં આવે છે, એ આપણે ભણશું. તો ગણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ગણિતની અંદર અવ્યાખ્યાયિત પદો હોય છે, વ્યાખ્યાયિત પદો હોય છે, બરાબર છે? પ્રમેયો હોય છે, પૂર્વધારણાઓ હોય છે, બરાબર છે? એવા તમે નામ સાંભળ્યા હશે, બરાબર છે? અવ્યાખ્યાયિત પદો ગણ છે ને, એ ગણિતમાં આવતું અવ્યાખ્યાયિત પદ છે. અવ્યાખ્યાયિત પદ એટલે શું? તો કે તેને કોઈ ચોક્કસ શબ્દો વડે રજૂ નથી કરી શકાતું, બરાબર છે? હું તમને અમુક ઉદાહરણો આપું છું જેની વ્યાખ્યા તમને મળશે નહીં, બરાબર છે? એને સાદા શબ્દોમાં વર્ણવી શકાય છે સમજવા માટે. ધારો કે એક નામ છે બિંદુ, અવ્યાખ્યાયિત પદ છે. કેવું પદ છે? અવ્યાખ્યાયિત પદ છે. કોણ કોણ? તો કે બિંદુ છે, અવ્યાખ્યાયિત પદ છે. રેખા અવ્યાખ્યાયિત પદ છે. સમતલ અવ્યાખ્યાયિત પદ છે. અવકાશ અવ્યાખ્યાયિત પદ છે. આ ભૂમિતિમાં આવતા અવ્યાખ્યાયિત પદો મેં તમને ખ્યાલ આપ્યો છે. એવી જ રીતે ગણ છે એ પણ આપણું અવ્યાખ્યાયિત પદ છે, કે જેની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી. પરંતુ આગળ સમજવા માટે, બરાબર છે, એનો ચોક્કસ ખ્યાલ હોવો જરૂરી છે. એટલા માટે ગણ છે ને એને એક ચોક્કસ વ્યાખ્યા આપવામાં આવી છે,
सादा शब्द में वर्णवामां आव्युं छे। शू तो के गण एटले सुनिश्चित वस्तु व्यक्ति के संख्या उनो समूह। शब्द ध्यान थी सांभळजो मित्रों, सुव्याख्या सुनिश्चित रेडी सुनिश्चित वस्तु व्यक्ति के संख्या उनो समूह। समूह ने गण तरीके ओळखवामां आवे छे रेडी। गण एटले एक समूह, पण सुव्याख्यायित होवो जोईए, सुनिश्चित वस्तु होवी जोईए, बराबर छे। कोई व्यक्ति होवा जोईए के संख्या होवी जोईए, तो एवा समूहने गण तरीके ओळखशું આપણે લોકો। કેના તરીકે ઓળખશું? ગણ તરીકે ઓળખશું, બરાબર છે। જનરલી ગણને દર્શાવવા માટે છગડીયા કૌંસનો ઉપયોગ થાય છે। ગણના ઘટકો, વસ્તુઓ, સંખ્યાઓ, વ્યક્તિઓના નામ, વસ્તુના નામ કે સંખ્યાને છગડીયા કૌંસમાં અલ્પવિરામથી છૂટા પાડી અને લખવામાં આવે છે, બરાબર છે। આ બધા ખ્યાલો તમને ખબર જ છે। અને ગણને દર્શાવવા માટે કેપિટલ એ બી સી ડીનો ઉપયોગ થાય છે, બરાબર છે। હું ગણ બી લખું છું, એ બી સી, બરાબર છે। આ ગણના નામ છે, એને કેપિટલ લેટર્સમાં લખવામાં આવે છે। ગણને દર્શાવવા માટે શુદ્ધ ગુજરાતી ભાષામાં કહીએ તો છગડીયો કૌંસ, કર્લી બ્રેકેટ, એનો ઉપયોગ થાય છે। આ જે એક, બે અને ત્રણ છે એને ગણના ઘટકો કહેવામાં આવે છે। ગણના ઘટકો કહેવામાં આવે છે, ગણના ઘટકોને અલ્પવિરામથી છૂટા પાડવામાં આવે છે। એવી જ રીતે અહીંયા એ બી સી એ પણ ગણના ઘટકો છે રેડી। એટલે આ રીતે આપણે ગણને દર્શાવી શકીએ છીએ। તો આ હતો ગણનો પ્રાથમિક ખ્યાલ, તમે લોકો જાણો જ છો વિદ્યાર્થી મિત્રો। આપણે હું તમને અહીંયા થિયરી કરાવીશ અત્યારે, પછી એ થિયરીની પીડીએફ તમને વોટ્સઅપ દ્વારા મળી જશે, જેને તમારે હોમવર્ક કરવાનું હોય છે અને ફેરબુક એક ઉતારવાની હોય છે, એ ફેરબુકમાં લખી નાખવાનું અને હોમવર્કમાં લખવાનું છે। અહીંયા હું તમને બધી જ થિયરી છે વિસ્તૃતમાં સમજાવીશ, પછી તમને એની પીડીએફ છે મોકલવામાં આવશે મટીરિયલની, અને એ પીડીએફ છે એને તમારે ડાઉનલોડ કરી મોબાઈલની અંદર, અને પછી એના દ્વારા હોમવર્ક કરવાનું છે અને ફેરબુકમાં આ થિયરીઓ તમારે લખવાની હોય છે। ઓકે, તો આપણે આગળ વધીએ। ગણ, ગણ છે ને એનો આપણે થોડોક આગળ હજી વધારે ખ્યાલ મેળવીએ, તો કે ગણને દર્શાવવા માટે, ગણને દર્શાવવા માટે બે પ્રકારની રીતો છે એ તમે પણ ભણી ગયા છો। એક છે યાદીની રીત અને બીજી છે ગુણધર્મની રીત રેડી। ગણને દર્શાવવા માટેની રીત, ગણને દર્શાવવાની રીત, એમાં પહેલી રીત છે યાદીની રીત અને બીજી રીત છે ગુણધર્મની રીત। મિત્રો, આ ગણને દર્શાવવા માટેની બે મુખ્ય રીતો છે, એક યાદીની રીત કે જેમાં ઘટકોની યાદી બનાવવામાં આવે છે, અને એક બીજી રીત છે ગુણધર્મની રીત છે કે જેમાં ઘટકોને એના ચોક્કસ ગુણધર્મના આધારે તમારે દર્શાવવાના હોય છે। એક ઉદાહરણ લઉં છું, એના દ્વારા આપણે સમજીએ। ઓકે, પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ। મિત્રો, આ એક મેં તમને ગણ લખેલો છે કે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, બરાબર છે। તો આ વિધાન છે ને એને હું ગણ સ્વરૂપે લખીશ, એમાં બે રીત છે, એક યાદીની રીત અને એક ગુણધર્મની રીત। હવે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ એટલે કઈ કઈ? તો કે એક, બે, ત્રણ, ચાર અને પાંચ, આ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓ છે, બરાબર છે। હવે મેં અહીંયા જો એ સંખ્યાઓ પાંચે પાંચ લખેલી છે, પાંચે પાંચ સંખ્યાઓને અલ્પવિરામથી છૂટી પડેલી છે, બરાબર છે। પછી હું એને છગડીયા કૌંસમાં મૂકું છું,
આ રીતે જો લખવામાં આવે તો આ જે ગણ બન્યો છે, બરાબર છે, પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ, અને આ જે ગણની લખવાની રીત છે એને ગણને દર્શાવવાની યાદીની રીત કહે છે. કેવી રીત કહે છે? યાદીની રીત કહે છે, બરાબર છે. અને ગણ છે એને દર્શાવવા માટે હમણાં જ મેં વાત કરી કે કેપિટલ એ બી સી ડી કેપિટલ લેટર્સ વડે દર્શાવવામાં આવે છે. એટલે આ ગણની યાદીની રીત થઈ ગઈ, બરાબર છે. હવે હું ગણને ગુણધર્મની રીતે લખું છું. ગુણધર્મની રીતમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે શબ્દ છે ગુણધર્મ, તો કે આ ગણ છે ને એના ઘટકો છે એ કોઈ ચોક્કસ ગુણધર્મને અનુસરતા હશે, બરાબર છે. એટલે એ ગુણધર્મની રીતમાં શું હોય, છગડીયા કૌંસમાં ગણના તમામ ઘટકો છે એને હું એક નામ આપું છું, એક ચલ તરીકે લઉં છું. ધારો કે એ એક્સ છે, કે જ્યાં ચલનો ઘટક કોણ છે, સોરી ગણ છે એનો ઘટક કોણ છે, એક્સ. ગણ એ છગડીયા કૌંસમાં એના ઘટકો કોણ છે, તો કે એક્સ છે. પછી એક આડો લીટો કરવાનો, કે જ્યાં. અહીંયા શું લખવાનો છે તમારે? એક્સનો ગુણધર્મ રજૂ કરવાનો છે કે એક્સ છે એ કોણ છે, કેવો છે, કયા ગુણધર્મને અનુસરે છે, બરાબર છે. એક્સ છે એનો તમારે અહીંયા ગુણધર્મ લખવાનો થશે. હવે એક્સ આપને ખબર જ છે કોણ છે, તો કે પ્રાકૃતિક સંખ્યા છે. કેવી છે? કે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા છે. તો અહીં એક્સ કે જ્યાં એક્સ એ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા છે. એક્સ કે જ્યાં એક્સ એ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા છે. આ એક્સ છે એ ગણ એનો ઘટક છે, અને ઇ એક્સ છે એ પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા છે. એટલે કે એક્સની કિંમત એક છે, એક્સની કિંમત બે છે, એક્સની કિંમત ત્રણ છે, એક્સની કિંમત ચાર છે, એક્સની કિંમત પાંચ છે. એક્સની કિંમત છ નહીં ધારણ કરે. શું કામ? તો કે આ ગુણધર્મ છે એનું પાલન કરશે નહીં, કારણ કે પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યા જોઈએ છે, એટલે એકથી પાંચ આવશે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ગુણધર્મની રીત છે ને એમાં શું હોય છે? તો કે એક્સ કે જ્યાં પી ઓફ એક્સ, પી ઓફ એક્સને શું કહેવાય? પ્રોપર્ટી ઓફ એક્સ. પ્રોપર્ટી એટલે ગુણધર્મ, ઇંગ્લિશમાં પ્રોપર્ટી કહે છે. એટલે આને પ્રોપર્ટી ઓફ એક્સ એટલે એક્સનો ગુણધર્મ, તમારે એક્સનો ગુણધર્મ અહીંયા લખવાનો હોય છે, બરાબર છે. બીજી રીતે પણ આને તમે લખી શકો છો. પછી આપણે એના સ્વાધ્યાયમાં ઉદાહરણ દ્વારા સમજશું કે અલગ અલગ રીતે લખી શકાય છે. એક્સ કે જ્યાં એક્સની કિંમત છે ને એ એકથી પાંચ છે. હવે મારે એને મેથેમેટિકલ ભાષામાં લખવું હોય, અમે ગુજરાતી ભાષામાં લખેલું છે, ગણિતની ભાષામાં લખવું હોય તો કેમ લખી શકાય? ઓકે, વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ ફાઇવ. એક્સ છે એ એક છે, એકથી મોટા છે, અને પાંચ કે પાંચથી નાના છે. અને એક્સની કિંમત છે એ તમારે શું લેવાની છે? એન, નેચરલ નંબર, આપણે ભણશું આગળ, પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે. અને આનો અર્થ પણ એ જ થાય મિત્રો, વન લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ, એનો મતલબ છે એક્સ બરાબર વન. પછી એનમાં હોય તેવી વન પછી તરત આવતી હોય પ્રાકૃતિક સંખ્યા બે, પછી ત્રણ, ચાર, અને એક્સ ઇક્વલ ટુ પાંચ. પાંચથી મોટા નથી, પાંચ કે પાંચથી નાના છે, પાંચનો સમાવેશ આમાં થઈ જશે. એટલે આ રીતે પણ તમે લખી શકો છો. એટલે આ ગણ છે એને દર્શાવવા માટેની બે રીત થઈ ગઈ. આ તમારી યાદીની રીત છે, અને આ જે છે એ ગુણધર્મની રીત છે. રેડી? આ બે રીતો મેં તમને વ્યવસ્થિત સમજાવી છે. યાદીની રીતમાં મિત્રો શું હોય છે કે ઘટકોને અલ્પ વિરામથી છૂટા પાડીને લખવાના હોય છે. યાદીની રીતમાં ઘટકોનું પુનરાવર્તન કરવાનું હોતું નથી, પુનરાવર્તન કરવાનું હોતું નથી. ધારો કે હું ઉદાહરણ લઉં છું કે એ ડબલ પી એલ ઈ ના મૂળાક્ષરોનો ગણ, એપલના મૂળાક્ષરોનો ગણ. એપલ શબ્દ છે ને મૂળાક્ષરો કોણ કોણ છે? એ પી પી એલ ઈ, આનો ગણ જો તમે લખવા જાઓ તો એ પછી પી. પી મિત્રો બે વખત આવે છે, તો ગણમાં પુનરાવર્તન કરવાથી એનો કોઈ અર્થ નથી, એટલે પુનરાવર્તન કરવાનું હોતું નથી. એલ
એન્ડ ઈ, આ રીતે એ પી એલ ઈ આ રીતે લખવામાં આવે છે. એટલે આ એપલ શબ્દના મૂળાક્ષરોનો પણ છે. બીજી વસ્તુ કે યાદીની રીતમાં આ ઘટકોના ક્રમનું કોઈ મહત્વ નથી હોતું. હું આ રીતે ના લખતા, હું આમ લખું છું પી એલ ઈ એ. તો મિત્રો આ બંને ગણો સમાન ગણો જ કહેવાય. શા માટે? તો કે યાદીની રીતમાં ઘટકોના ક્રમનું કોઈ મહત્વ હોતું નથી. એટલા માટે ક્રમ અડાવડો થાય તો ચાલે, એમાં કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ખાસ એક પુનરાવર્તન ન થવું જોઈએ, બરાબર. આ યાદીની રીતના બે મુખ્ય મુદ્દાઓ છે. અને ગુણધર્મની રીતમાં અહીંયા તમારે જે ચલ છે કે જે આ ગણનો ઘટક છે એ લખી અને એ ગણના ઘટકનો ગુણધર્મ તમે અહીંયા રજૂ કરી દેશો એટલે તમે એ ગુણધર્મની રીતે લખી નાખ્યું છે. તો મિત્રો આ ગણને દર્શાવવાની રીત હતી, બરાબર છે, યાદીની રીત, ગુણધર્મની રીત. પછી મેં તમને એક ઉદાહરણ આપી અને એક જ ઉદાહરણમાં બંને રીતો સમજાવી છે, એના મુદ્દાઓ કીધા છે, બરાબર છે, બે. ઓકે, એટલે આ રીતે આ બે યાદી અને ગુણધર્મની રીતનો ઉપયોગ આપણે કરશું. હવે નેક્સ્ટ આપણે કેટલાક ગણ છે જે ગણિતની અંદર સુવ્યાખ્યાયિત ગણો, પહેલેથી સંખ્યા ગણો તરીકે એ લોકોએ નક્કી કરેલા છે, એને આપણે અહીંયા રિવાઇઝ કરી લઈએ. જોકે તમને લોકોને ખબર જ હશે, કારણ કે તમે લોકો હોશિયાર જ છો, ખૂબ જ હોશિયાર છો, બરાબર છે. સંખ્યા ગણો, ગણિતની અંદર કેટલાક સંખ્યાઓના ગણ નિશ્ચિત કરેલા છે, બરાબર છે. એમાં પહેલો ગણ છે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. એને ઇંગ્લિશમાં નેચરલ નંબર કહે છે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ એને એન તરીકે દર્શાવવામાં આવે છે, કેપિટલ એન, નેચરલ નંબરનો કેપિટલ એન, બરાબર છે. તો કે એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે? તો કે નેચરલ નંબર એન છે, પ્રાકૃતિક સંખ્યા એટલે કેવી? તો કે ધન પૂર્ણાંક સંખ્યાઓ એને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય. તો કે એક, બે, ત્રણ, ચાર, પાંચ, આવી અનંત તમને પૂર્ણાંક સંખ્યાનો સમૂહ મળશે. એ પૂર્ણાંક, ધન પૂર્ણાંક સંખ્યાઓના સમૂહને પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે અને એના ગણને કેપિટલ એન વડે દર્શાવવામાં આવે છે. અને આ એની યાદીની રીતે આપણે લખ્યું છે. મિત્રો આ તમને ખબર જ હશે કે આ પ્રાકૃતિક સંખ્યાઓ છે, અનંત પ્રાકૃતિક સંખ્યાઓ છે. એક, બે, ત્રણ, ચાર, પાંચ, એમ અનંત તમને મળશે. એટલે આ ગણ છે અનંત ગણ છે. અનંત ગણને દર્શાવવા માટે જે ગણ છે એના ઘટકોને તમારે દર્શાવવાના, કેટલા ઘટકો દર્શાવવાના કે જેથી તમને એ ગણ છે એના ઘટકો છે એનો ગુણધર્મ છે એ નિશ્ચિત થાય, કે આપણે ખ્યાલ આવી જાય કે આ ઘટકો છે આ જ ગુણધર્મને અનુસરે છે. એટલા ઘટકો લખી અને પછી પાછળના ઘટકો માટે આવી રીતે ડોટ 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 મૂકી અને તમે છગડીયો કૌંસ પૂરો કરી દેશો એટલે એ અનંત ગણ તરીકે ઓળખાશે. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. બીજો ગણ છે એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યાઓનો ગણ જેને ઝેડ તરીકે ઓળખવામાં આવે છે, ઝેડ, પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. પૂર્ણાંક સંખ્યા, પૂર્ણાંક સંખ્યામાં કોણ કોણ આવે? તો કે આ ધન પૂર્ણાંક એક, બે, ત્રણ, ચાર, પાંચ એ તો આવી જ જાય, ઝીરો આવશે. એવી જ રીતે તમામ જે નેચરલ નંબર છે એ બધે ઋણ, એટલે ઋણ પૂર્ણાંક, ઝીરો, ધન પૂર્ણાંક, આ તમામ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે. આ પણ અનંત ગણ છે, એટલે માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ વન, ઝીરો, વન, ટુ, થ્રી, અપ ટુ ઇન્ફાઇનાઇટ. આ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ થઈ ગયો ઝેડ, કે જેમાં ઝીરોનો પણ સમાવેશ થાય છે. આ પ્રાકૃતિક સંખ્યાઓ પણ આવી જશે એક, બે, ત્રણ, અને એની વિરોધી પ્રાકૃતિક સંખ્યાઓ માઇનસ વન, માઇનસ ટુ, માઇનસ થ્રી, એટલે ઋણ પૂર્ણાંકોનો પણ સમાવેશ થાય છે. એટલે ઝેડ છે એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. એને ઇંગ્લિશમાં ઇન્ટીજર નંબર કહેવાય, બરાબર છે. ત્રીજું, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યાઓ, પછી હવે આવશે તમારે ભણવાની આવશે સમય સંખ્યા.
समय संख्याओना गण ने कैपिटल क्यू वड़े दर्शावामां आवे छे। समय संख्याओना गण ने कैपिटल क्यू वड़े दर्शावामां आवशे। समय संख्या एटले के विद्यार्थी मित्रों घणा लोकोने आमां थोड़ो ओछो ख्याल होय छे तो के समय संख्या एटले शुं तो के एवी संख्या के जेने तमे अंश अने छेद स्वरूपे रजू करी शकता होय एवी संख्याओने समय संख्या कहेवाय। हुं एम लखुं छुं एकना छेदमां बे आ समय संख्या छे, त्रणना छेदमां पांच आ समय संख्या छे, माइनस एकना छेदमां त्रण समय संख्या छे, माइनस दसना छेदमां पांच समय संख्या छे, ओके बेना छेदमां एक समय संख्या जेने तमे अंश अने छेद स्वरूपे रजू करी शकता होय। अवी तमाम संख्याओने समय संख्या तरीके ओळखવામાં આવે છે, બરોબર છે। તો હવે અહીંયા હું દરેક આ રીતે મેં કેમ લખ્યું કે પૂર્ણાંક પ્રાકૃતિક સંખ્યામાં એક બે ત્રણ ચાર પાંચ પછી આવી સંખ્યાઓ આવશે। પૂર્ણાંક સંખ્યામાં કેમ લખ્યું તો કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ વન એમ માઇનસ ઇન્ફાઇનાઇટથી લઈ અને માઇનસ વન પછી ઝીરો વન ટુ થ્રી એટલે તમને ખ્યાલ આવી ગયો કે આ બાજુ ચાર પાંચ છ સાત આઠ એમ ઇન્ફાઇનાઇટ સુધી, એ રીતે આ બાજુ માઇનસ ચાર માઇનસ પાંચ માઇનસ છ માઇનસ ઇન્ફાઇનાઇટ સુધી ઇન્ફાઇનાઇટ શબ્દ આવ્યો। આ પણ તમને ઘણા લોકોને લાઈટ થયું, ઇન્ફાઇનાઇટ એટલે અનંત, અનંત છે ને એ પણ એક અવ્યાખ્યાયિત પદ છે ગણિતમાં। હવે અનંતને તમે કોઈ રીતે વ્યાખ્યા આપી શકતા નથી, અનંત અનંત એટલે કેટલું, અનંત બરાબર છે, જેનો કોઈ અંત નથી એને અનંત કહેવામાં આવે છે, બરાબર, એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી। મેં જેમ અવકાશ શબ્દ વાપર્યો તો અવકાશ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી, ઓકે। તો સમય સંખ્યાઓ છે, હવે આનો હું ગુણધર્મની રીતે લખી શકું, કારણ કે બધી જ સમય સંખ્યાઓને મારે અહીં લખવી એ શક્ય નથી, હું બે સમય સંખ્યા લખું તો એની વચ્ચે અસંખ્ય સમય સંખ્યાઓ આવતી હોય એટલે આવા જે ગણો છે એને આપણે ગુણધર્મની રીતે લખશું। તો કે એક્સ કે જ્યાં આ ક્યુ છે, સમય સંખ્યા કોણ છે એક્સ, એ કેવી હોય તો એક્સ બરાબર પીના છેદમાં ક્યુ, અંશ અને છેદ સ્વરૂપે રજૂ કર્યા, જ્યાં પી અને ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ હોય, પી અને ક્યુનું વેલ્યુ તમે કેમાંથી લઈ શકો, ઝેડમાંથી લઈ શકો, અને ક્યુ ડઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ક્યુની કિંમત ઝીરો હોય નહીં, શા માટે તો કે એક્સ બરાબર પીના છેદમાં ક્યુ છે, કોઈ પણ અંશ અને છેદ હોય એ પદાવલીમાં કોઈ દિવસ એનો છેદ ઝીરો હોય નહીં, તો કંઈ છેદમાં કોણ છે ક્યુ, ક્યુ કેમાંથી લેવાનું છે ઝેડમાંથી, તો ઝેડમાં તો ઝીરો આવી જાય, તો ઝેડની કિંમત ક્યુની કિંમત માનો કે માઇનસ ત્રણ ધારણ થાય, માઇનસ બે ધારણ કરે, માઇનસ વન ધારણ કરે, ઝીરો પણ ધારણ કરે, ઝીરો જ્યારે ધારણ કરે ત્યારે એક્સ છે અવ્યાખ્યાયિત પદ થઈ જાય। કોઈ પણના છેદમાં ઝીરો લખો છો એટલે એ પદને અવ્યાખ્યાયિત પદ કહેવાય, બરાબર છે, ગણિતની અંદર એટલે છેદ કોઈ દિવસ ઝીરો બને નહીં, એટલા માટે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, ક્યુ ઝીરો નથી, એટલે ઝેડમાંથી તમામ સંખ્યા પસંદ કરી શકાશે વિધાઉટ ઝીરો। આ સમય સંખ્યાઓનો ગણ થઈ ગયો, રેડી, ઓકે। હવે આપણે ચોથું લઈએ છીએ અસમય સંખ્યા, અસમય સંખ્યાઓનો ગણ એને કેપિટલ ટી વડે દર્શાવવામાં આવે છે ગણિતની અંદર। આપણી ટેક્સ્ટબુકમાં ટી શબ્દ છે, ઘણી વખત એનો જનરલી એનું આઈ વડે દર્શાવવામાં આવે છે, ઇરેશનલ નંબર, સમય સંખ્યા એટલે રેશનલ નંબર, રેડી, કોસન્ટ કહેવાય એને, અને એટલે ક્યુ વડે દર્શાવવામાં આવે છે, અને અસમય સંખ્યા છે રેડી એને ઇરેશનલ નંબર કહેવાય એટલે આઈ વડે દર્શાવવામાં આવતું, પણ આપણી ટેક્સ્ટબુકની અંદર ટી મૂળાક્ષરનો ઉપયોગ કરેલો છે એટલે થ્રુ આઉટ ટેક્સ્ટબુક આપણી અસમય સંખ્યા માટે ટીનો યુઝ કરશું। ટી અસમય સંખ્યાઓનો ગણ એટલે કે અસમય એટલે કેવી, તો કે એક્સ કે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પી અપોન ક્યુ, વેર પી એન્ડ ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ, ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, જેને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપે ન દર્શાવી શકો એવા એક્સ કે જ્યાં એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પી બાય ક્યુ, કે જેને તમે પીના છેદમાં ક્યુ વડે દર્શાવી શકતા નથી, અંશના છેદ અંશને છેદ સ્વરૂપે ન લખી શકો, આવી તમામ સંખ્યાઓને ન લખી શકો એવી તમામ સંખ્યાઓના સમય સંખ્યાઓ કહેવામાં આવે છે, બરાબર છે, એટલે આ રીતે આ એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ પી બાય ક્યુ લખી નાખ્યા છે। જનરલી વિદ્યાર્થી મિત્રો આમાં કન્ફ્યુઝન થતું હોય છે અમુક સંખ્યાઓ માટે, જેવી કે પાઈ, બરાબર છે, ત્રણ પોઈન્ટ ચૌદ, જો હું ત્રણ પોઈન્ટ ચૌદ લઉં ને, ઓનલી ત્રણ પોઈન્ટ ચૌદ,
तो ये समय संख्या है। शा माटे? तो कि 3.14 ने 314 ना छेद में 100 वड़े रजू कर सकाय छे। 3.14 होय तो पाई छे 3.14 छे, पाई नी ओरिजिनल किंमत नथी, एप्रोक्सिमेट वेल्यू छे। आ छे एप्रोक्सिमेट वेल्यू छे। रेडी? એટલે 3.14 પછી પણ સંખ્યાઓ છે એ અલગ 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 આવતી જાય છે, જેનો કોઈ અંત નથી અને કોઈ ચોક્કસ પેટર્ન છે રજૂ કરતું નથી। ઓકે? એટલે આ પાઈ છે ને એ અસમય છે। પાઈ કેવી છે? અસમય સંખ્યા છે। જ્યારે 3.14 છે એ સમય છે। હવે ઇક્વલ ટુ હોય ને મિત્રો તો પાય અસમય હોય તો અસમય થાય, પરંતુ આ પાય છે એની વેલ્યુ આપણે એપ્રોક્સિમેટ લઈએ છીએ। પાયની વેલ્યુ આપણે શું લઈએ છીએ? તો કે પાયની એપ્રોક્સિમેટ વેલ્યુ 3.14 લઈએ છીએ અથવા 22/7 લઈએ છીએ। 22/7 છે ને એ વિદ્યાર્થી મિત્રો સમય સંખ્યા છે, કારણ કે અંશ અને છેદ સ્વરૂપે આપણે લખી શકીએ છીએ। પી 22, પીની વેલ્યુ 22 છે એ તમે ઝેડમાંથી લીધા છે। ક્યુની વેલ્યુ 7 છે બરાબર, એ પણ તમે ઝેડમાંથી લ્યો છો। 3.14 છે વિદ્યાર્થી મિત્રો એ પણ સમય સંખ્યા છે, જ્યારે પાઈ છે ને એ અસમય છે। ખાસ ધ્યાન રાખજો, ઘણી જગ્યાએ તમને એમસીક્યુમાં અને કોઈક આગળ તમે જાઓ તો દાખલાઓમાં પણ આવી રીતે તમને ભૂલ પડવાની શક્યતા રહે, બરાબર છે। 3.14 શા માટે સમય છે? તો એનું કારણ છે 3.14ના છેદમાં 100 લખી શકો છો। હું આવી રીતના લખું છું તો આ સમય સંખ્યા છે 3.14 છે। ઓકે? એવી જ રીતે એક ઈ આવશે, એક્સપોનેન્શિયલનો ઈ લોગની અંદર, હજી વાર છે, આ પણ અસમય સંખ્યા છે। રેડી? એટલે આ પાઈ છે એ અસમય છે, 3.14 છે એ સમય છે, 22/7 છે એ સમય છે, 3.14 પછી આ સંખ્યા અનંત સુધી જાય છે પોઈન્ટવાળી, તો આવી સંખ્યા છે એ અસમય છે। ઓકે? બીજી √3 હું લઉં છું, √3, તો √3 પણ અસમય સંખ્યા છે, √2 એ પણ અસમય સંખ્યા છે, કારણ કે પોઈન્ટ પછીના જે પદો છે, રેડી, પોઈન્ટ પછીના આંકડાઓ છે એ સતત બદલાતા રહે છે, કોઈ ચોક્કસ પેટર્ન રજૂ કરતા નથી, નકર આપણે એને સમય તરીકે લઈ લેશું। રેડી? પછી પાંચમો ગણ આપણે લઈએ છીએ વાસ્તવિક સંખ્યાઓનો ગણ। વાસ્તવિક સંખ્યાઓના ગણને કેપિટલ આર વડે દર્શાવવામાં આવે છે, વાસ્તવિક સંખ્યાઓનો ગણ, રિયલ નંબર, રિયલ નંબર એટલે એને આર વડે દર્શાવવામાં આવે છે। મિત્રો અત્યાર સુધી બોલવી સાંભળજો, અત્યાર સુધી હાલની પરિસ્થિતિ સુધી આપણા માટે દુનિયામાં વિશ્વમાં સૌથી મોટા મોટો ગણ આપણે આર સમજીએ છીએ, વાસ્તવિક તમામ સંખ્યાઓ આવી ગઈ છે, પરંતુ આનાથી પણ એક મોટો ગણ છે જેને કોમ્પ્લેક્સ નંબર કહેવામાં આવે છે, આપણે ભણશું આગળ 5મા ચેપ્ટરમાં, પણ અત્યારે આપણા માટે સૌથી મોટામાં મોટો ગણ છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ। એટલે તમામ સંખ્યાઓ, તમામ, તમે જે બોલો છો, તમે જે લખો છો, તમે જે લખી શકો છો, એ તમામ સંખ્યા છે કેમાં આવી જાય છે? વાસ્તવિક સંખ્યામાં આવી જાય છે। રેડી? એટલે એને તમે કોઈ યાદીની સ્વરૂપે નથી લખી શકતા, કોઈ ગુણધર્મની રીતે નથી લખી શકતા। રેડી? કોઈ પણ સંખ્યા હું આમ લખું છું 1 અને 1.1, તો આ બે સંખ્યાઓની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ આવી જાય છે, અસંખ્ય, 1 અને 1.1ની વચ્ચે પણ અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ મળશે। કોઈ પણ બે સંખ્યાની વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યાઓ રહેલી છે, કોઈ પણ બે, હું એમ લખું છું 0.1 ને 0.2, તો આની વચ્ચે અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ છે। એમ લખું છું 0.1 ને 0.11, તો આની વચ્ચે પણ અસંખ્ય વાસ્તવિક સંખ્યાઓ રહેલી છે, એટલે એને તમે કોઈ યાદી કે ગુણધર્મની રીતે લખી શકવાના નથી। એટલે આ સંખ્યાઓના ગણ થઈ ગયા, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા, અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યાઓનો ગણ થઈ ગયો, બરાબર છે। હજી આપણે આગળ જોઈએ તો આમાં થોડુંક મોડિફાઈ કરવામાં આવે છે, એ લખાવું છું। આ મુખ્ય ગણ થઈ ગયા, બરાબર છે, ગણિતમાં આવતા, પછી એમાં માનો કે આપણે
અમુક સંખ્યાઓ જોઈએ છે, અમુક સંખ્યાઓનો ઉપયોગ આપણે જરૂરી નથી તો એ કાઢી નાખવામાં આવે અને એનો થોડુંક નવો મોડિફાઈ કરવામાં આવે છે. જેમ કે ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, ધન પૂર્ણાંક સંખ્યાઓનો ગણ, ધન અને પૂર્ણાંક, ધન એટલે તમને ખબર છે પ્લસ, પૂર્ણાંક એટલે ઝેડ, ના ગણને ઝેડ પ્લસ વડે દર્શાવવામાં આવે છે. એમાં બધી જ ધન પૂર્ણાંક સંખ્યાઓ આવી જાય. એ રીતે ઋણ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ હોય, તો એમાં ઝેડ માઇનસ આવશે. એ રીતે ધન વાસ્તવિક સંખ્યાઓનો ગણ, એને આર પ્લસ વડે દર્શાવવામાં આવે છે. એવી જ રીતે ઋણ વાસ્તવિક સંખ્યાઓનો ગણ આર માઇનસ તરીકે લેવામાં આવે છે. ધન શબ્દ આવે એટલે ઉપર પ્લસની નિશાની દેખી, એ એવું રજૂ કરે છે કે આ ગણની અંદર માત્ર ધન સંખ્યાઓ આવશે, માઇનસ એટલે ઋણ સંખ્યા આવશે. ઝીરોનો સમાવેશ થતો નથી મિત્રો. ઝીરો છે એ તટસ્થ સંખ્યા છે, કોઈ ન્યુટ્રલ નંબર છે, એ ધન નથી કે નથી ઋણ. એવી રીતે ઋણમાં પણ માઇનસ આવશે. એ રીતે ધન વાસ્તવિક સંખ્યાઓમાં આર પ્લસ એટલે એક્સની કિંમત, માનો કે આ ગણની અંદર કેવી સંખ્યા છે, ઝીરો સિવાયની તમામ ઝીરોથી મોટી સંખ્યા, અને ઋણ વાસ્તવિક સંખ્યાઓમાં ઝીરો સિવાયની ઝીરોથી નાની તમામ વાસ્તવિક સંખ્યાઓનો સમાવેશ થશે. એટલે આ એના પેટા પ્રકારો થઈ ગયા છે. આ રીતે આપણે ગણ ચેપ્ટર્સ, ગણ છે એ અવ્યાખ્યાયિત પદ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે શીખ્યા. અવ્યાખ્યાયિત પદ એટલે એવું પદ કે જેની કોઈ ચોક્કસ શબ્દોમાં વ્યાખ્યા આપી શકાય નહીં, પરંતુ એને સમજવા માટે તમે એને અમુક શબ્દોમાં વર્ણવો છો, બરાબર છે. એટલે ગણ છે અવ્યાખ્યાયિત પદ છે. ગણ એટલે શું, તો કે સુનિશ્ચિત વસ્તુઓનો સમૂહ, એને ગણ તરીકે ઓળખવામાં આવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, સુનિશ્ચિત વસ્તુઓના સમૂહને આપણે ગણ કીધો, બરાબર છે. ગણ એ સુનિશ્ચિત વસ્તુઓ, વ્યક્તિ કે સંખ્યાનો સમૂહ, એને આપણે ગણ કીધો છે. હવે સુનિશ્ચિત શબ્દ એટલે એને આપણે સમજવું હોય તો હું એમ કહું છું, એક શબ્દમાં વર્ણવું છું કે મહાન, સોરી, વિશ્વના મહાન ક્રિકેટ ખેલાડીઓનો સમૂહ, વિશ્વના મહાન ક્રિકેટ ખેલાડીઓનો સમૂહ. તો હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ વ્યક્તિ વિશે વાત કરવાની છે, ખેલાડીઓ. હવે વિશ્વના મહાન ક્રિકેટ ખેલાડીઓની પસંદગી કરવાની આવે અને એમાં વ્યક્તિઓને કહેવામાં આવે કે બધા આ ગણ લખે, તમને હું બધાને આપું કે આ ગણ લખો તમે, બરાબર છે. તો ખેલાડીઓની પસંદગી વ્યક્તિ વ્યક્તિ દીઠ, મહાન ખેલાડીઓ છે એ અલગ અલગ હોય છે, બરાબર છે. એની પસંદગી છે એ વ્યક્તિ વ્યક્તિ દીઠ બદલાતી હોય છે. એટલે આવી રીતે અહીંયા તમે ચોક્કસ ખેલાડીઓ છે એનો તમે ગણ ન બનાવી શકો, કે જેમાં આનો જ એમ તમે 100% એવું ન કહી શકો કે આ જ ખેલાડીઓ છે એનો સમાવેશ આ સમૂહમાં થશે, એવું તમે ચોક્કસપણે કહી શકો નહીં. એટલા માટે શું થાય, તો કે અહીં તમે આ ખેલાડીઓને ચોક્કસપણે આ ગણમાં રજૂ કરી શકો નહીં, એટલે આને તમે ગણ કહી શકો નહીં. સુનિશ્ચિત વસ્તુઓ છે ને એના સમૂહને તમે ગણ કહી શકો છો, બરાબર. હું લખું છું કે પ્રથમ 5, પ્રથમ 5 ધન પૂર્ણાંક સંખ્યાઓ,
પ્રથમ પાંચ ધન પૂર્ણાંક સંખ્યાઓ છે ને વિદ્યાર્થી મિત્રો, આજે સમૂહ છે ને સુનિશ્ચિત છે. શું કામ? તો કે પ્રથમ પાંચ કીધી છે સંખ્યા, પણ કેવી સંખ્યા? તો કે ધન પૂર્ણાંક સંખ્યા કીધી છે. તો એ ફિક્સ જ છે, કોઈ પણ ને કહેશો તો કે વન આવશે, ટુ, થ્રી, ફોર અને ફાઇવ, આ પ્રથમ પાંચ ધન પૂર્ણાંક સંખ્યાઓ થઈ. બરાબર છે. એવી રીતે માનો કે તમને એક ઉદાહરણ આપું કે મહાન, કોઈ પણ ત્રણ મહાન ગણિતશાસ્ત્રીઓના નામ. તો હવે વિદ્યાર્થી મિત્રો, કે મહાન ત્રણ ગણિતશાસ્ત્રી તમને કહેવામાં આવે, પૂછવામાં આવે, તો બધાના મત અનુસાર બરાબર છે, એ લોકોની મહાનતા છે બધા અલગ અલગ રીતે વર્ણવતા હોય છે. એટલે આવા કિસ્સાઓમાં તમે આને ગણ સ્વરૂપે નિશ્ચિત કરી શકતા નથી. એટલે કોઈ વસ્તુ, વ્યક્તિ કે સંખ્યા, કોઈ વસ્તુ વિશે કે વ્યક્તિ વિશે જો અભિપ્રાય માગવામાં આવે, અભિપ્રાય, તો એ અભિપ્રાય છે એ વ્યક્તિ, વ્યક્તિ દીઠ, માથા માથા દીઠ બદલાતા હોય છે. તમારો માનો કે ક્લાસરૂમ છે, તો ક્લાસરૂમમાં રહેલા ત્રણ હોશિયાર વિદ્યાર્થીઓનો સમૂહ, તો ત્રણ હોશિયાર વિદ્યાર્થી છે, મારા મત અનુસાર બીજા ત્રણ હશે. કોઈ બીજા શિક્ષકને કહેવામાં આવે તો એના અનુસાર ત્રણ હોશિયાર વિદ્યાર્થીનું જે પસંદગી કરવામાં આવે, તો મેં જે પસંદ કર્યા છે એ ન પણ હોય, એ રીતે કોઈ ત્રીજા શિક્ષકને બોલાવવામાં આવે અને એના દ્વારા ત્રણ હોશિયાર વિદ્યાર્થીની જો પસંદગી કરાવવામાં આવે, તો એના મત અનુસાર ત્રણ હોશિયાર વિદ્યાર્થી અલગ હશે. સમજાય છે? એટલે કોઈ વસ્તુ, વ્યક્તિ કે સંખ્યા વિશે અભિપ્રાય લેવાનો હોય, જ્યારે અભિપ્રાય લેવાનો હોય ને, ત્યારે એ અભિપ્રાય લેતી વખતે દરેક વ્યક્તિ દીઠ અભિપ્રાય બદલાય છે. એટલે આવી રીતે બદલાતા અભિપ્રાયવાળા ઘટકો છે એનો સમાવેશ ગણ શબ્દની અંદર થશે નહીં. ગણની અંદર તો ચોક્કસ સુનિશ્ચિત સંખ્યા અને વસ્તુઓ જ આવશે. બરાબર છે. તો આ ફિક્સ છે, એટલે આવી રીતે લખવાનું હોય છે. બરાબર છે. માનો કે ધોરણ 11 સાયન્સ સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 11 સાયન્સના એ ગ્રુપના વિદ્યાર્થીઓનો સમૂહ, તો આજે સમૂહ છે ને એ સુનિશ્ચિત છે. શું કામ? તો કે ધોરણ 11માં અભ્યાસ કરે છે, સોરઠ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કરે છે અને એમાં પણ એ ગ્રુપમાં અભ્યાસ કરે છે, એવા વિદ્યાર્થીઓની સંખ્યા છે એ નિશ્ચિત હશે. બરાબર છે. અહીં જેટલા લોકો એડમિશન લીધું છે તો ફિક્સ જ છે, એ જ લોકોનો સમાવેશ અને એ ગ્રુપવાળા લોકોનો સમાવેશ થાય છે, તો આ ગણ છે એ સુનિશ્ચિત છે. એ રીતે ધોરણ 11 સાયન્સ એ ગ્રુપ ક્લાસ એ બી સી ડી ક્લાસરૂમ હોય તો ક્લાસ એના વિદ્યાર્થીનો ગણ, માનો કે તમારા ક્લાસમાં 50 વિદ્યાર્થીઓ છે, એ 50 વિદ્યાર્થી ફિક્સ છે, સુનિશ્ચિત છે. ધોરણ 11 સાયન્સ એ ગ્રુપના એ ક્લાસ છે એમાં રહેલા છે. એટલે આ રીતે જો ચોક્કસ એની ડેફિનેશન આપવામાં આવી હોય સમૂહની, તો કોઈ પ્રશ્ન જ નથી. પણ જો વ્યક્તિ વ્યક્તિ દીઠ વસ્તુ કે વ્યક્તિનો અભિપ્રાય બદલાતો હોય, તો આવા બદલાતા અભિપ્રાયવાળા ઘટકોનો સમાવેશ ગણમાં આપણે કરશું નહીં, એટલે એ ગણ તરીકે સુનિશ્ચિત થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગણ શબ્દ ભણ્યા, ગણ વિશેનો ખ્યાલ મળ્યો. બરાબર છે. ગણને દર્શાવાય કેવી રીતે એ આપણે જોયું, ગણને દર્શાવવાની બે મેથડ જોઈ. બરાબર છે. આ બધી વસ્તુને આપણે અભ્યાસ કર્યો. હવે એક શબ્દ આવે છે બિલોંગ્સ ટુ. આજે છે ને એક, બે, ત્રણ, ચાર, એને શું કહેવામાં આવે છે? ગણના ઘટકો. એ તમને ખબર જ છે, ઘટકો કહેવામાં આવે છે. આ ગણનું નામ છે, આ ગણ છે. હવે એક છે ને ગણ, એમાં રહેલો ઘટક છે. એટલે આને ઘટકને દર્શાવવા માટે આ રીતે બિલોંગ્સ ટુનો ઉપયોગ થાય છે. આનો ગુજરાતી અર્થ એવો થાય, એક એ ગણ એનો ઘટક અથવા સભ્ય છે. વચાયામ, વન બિલોંગ્સ ટુ એ, એકનો સમાવેશ કેમાં થાય છે? ગણ એમાં થાય છે. એવી રીતે ટુ બિલોંગ્સ ટુ એ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો હું લખું છું, માનો કે સિક્સ બિલોંગ્સ ટુ એ, તો જોઈ શકો છો કે સિક્સ, વન, ટુ, થ્રી, ફોર ને ફાઇવ જ છે. એટલે એકથી પાંચ જ સંખ્યાઓ ગણ એમાં રહેલી છે. હવે અહીંયા સિક્સ છે એ એમાં બિલોંગ કરતા નથી, એટલે એમાં આવતા નથી. તો આવી કન્ડિશનમાં શું કરવાનું હોય છે? તો કે બિલોંગ્સ ટુની નિશાની ઉપર
एक ऊभो लीटो मूकशो એટલે આનો અર્થ થાય કે છ છે એ ગણ એનો સભ્ય નથી એટલે સિક્સ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ નો અર્થ શું થાય છ સિક્સ છે એ ગણ એનો સભ્ય નથી એટલે આ રીતે આનો ઉલ્લેખ કરવાનો હોય છે ઓકે એટલે આ બિલોંગ્સ ટુ શબ્દ આવી ગયો આ ગણના ઘટકો છે ગણને દર્શાવવા માટે કેપિટલ લેટર્સનો ઉપયોગ થાય છે બરાબર છે પછી ગણના સભ્યોને દર્શાવવા માટે સ્મોલ લેટર્સનો ઉપયોગ થાય છે આપણે વ્યાખ્યાવાળી રીતમાં જોયું ને કે એક્સ કે જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ પી અપોન ક્યુ પી ક્યુ બિલોંગ્સ ટુ ઝેડ પી અને ક્યુની વેલ્યુ ઝેડમાંથી લેવાનું હોય છે ક્યુ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો એ રીતે સ્મોલ લેટર એ બી સી ડી આ રીતે પણ એ બી સી ડી વડે દર્શાવવામાં આવે છે ગણને ઓકે તો આ ગણ છે એનો આપણે મૂળભૂત ખ્યાલ જોયો અને અહીંયા સુધી આપણે આજે રાખીએ છીએ વરી પાછા આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે આ જ ચેપ્ટરને આપણે આગળ લઈ જઈશું અત્યારે તમારે આનો વ્યવસ્થિત અભ્યાસ કરવાનો છે અને બીજું વિદ્યાર્થી મિત્રો આપણે એક ફેરબુક બનાવવાની થશે પાકી બુક અને એક છે એ તમારે હોમવર્ક બુક બનાવવાની છે દરરોજે દરરોજ જે લેક્ચર ચાલે એ લેક્ચરનું એકવાર હોમવર્ક બુકમાં તમારે લખવાનું છે બરાબર છે હોમવર્ક બુકમાં લખાઈ જાય પછી એકવાર વ્યવસ્થિત સારી રીતે એક પાકી નોટમાં ઉતારવાનું છે આ રીતે આપણે બે નોટ બનાવશું જે કંઈ પણ થિયરી સ્વાધ્યાયના દાખલાઓ ઉદાહરણના દાખલાઓ ચાલે એ દરેક દાખલાઓ અને ઉદાહરણોને તમારે હોમવર્ક બુકમાં અને ફેરબુકમાં લખતું જવાનું છે બરાબર છે અને મિત્રો આ સાયન્સ છે દસમા ધોરણમાં તમે જે મહેનત કરી છે એનાથી તમારે અહીંયા હું એમ કહું તો દસ ગણી મહેનત કરી અને તમારે ચાલવું પડશે દરરોજનું દરરોજ થવું જોઈએ આજે જે લેક્ચરમાં જેટલા લેક્ચરમાં ચાલ્યું એ આજે ના જે કમ્પ્લીટ થઈ જવું જોઈએ બરાબર છે એમાં જો તમે લેટ પડશો કે મોડું થશે તમારે બરાબર છે તો તમે એમાં પાછળ રહી જશો અને તમને પાછળ જતા પ્રોબ્લેમ બધા ઊભા થશે બાકી મિત્રો એકદમ સહેલું છે ગણિત એટલે એકદમ મસ્ત મજાનો સબ્જેક્ટ છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા બરાબર છે તમને દરરોજ લેક્ચર મળશે ગણિતના તમને ટાઈમ ટેબલ પણ મળી ગયું છે તમારે વોટ્સઅપ નંબર ઉપર હું તમને એક નંબર આપું છું એ નંબર ઉપર તમારું હોમવર્ક લખી એના ફોટા પાડી વ્યવસ્થિત અને નામ સાથે તમારે મોકલી દેવાનું છે અને એ મોબાઈલ નંબર છે 95 860 58 754 મારું નામ છે વિરલ વડગામા બરાબર છે આ નંબર ઉપર તમે તમારું હોમવર્ક છે એ લખીને વોટ્સઅપ કરશો હું પણ તમને આ નંબરથી કોન્ટેક્ટ કરીશ અને આ નંબર દ્વારા તમને આ જે મટીરિયલ છે જે કંઈ પણ આ એનું તમને પીડીએફ આપીને તમારે વ્યવસ્થિત એમાંથી ઉતારવાનું રહેશે ઓકે તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ